micro, muchas gracias y un abrazo de mi libro que me manifestaba en Facebook. Ayer aprendió a estar vista en Nipi. Se me aprovecha el número 10º juano. Sí. Han aprendido a lección número 9 mapre y papi me dice pac mapre no. Hindi en el pasante. Juente. Ayer apre y pac na, prasme chava, ane amuk je sabda che en Gujarati, ane ni sate sate hindi te pac ni sate apre Gujarati te pac na namo pan. Joyce, હવે આ બધું છે એ તમારે પાકી બુકમાં લખવાનું રહેશે બરાબર આજે આપણે પ્રશ્ન જવાબ જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે આજ સબ લોગ ક્યું બહુત ખુશ હે પહેલો પ્રશ્ન છે આજ સબ લોગ ક્યું બહુત ખુશ હે તો એનો જવાબ આવશે ક્યોંકિ આજ દીપાવલી હે બરાબર પછી પ્રશ્ન નંબર 2 છે કે દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેરતે છે તો એ પણ તમને બધાને ખબર હશે કે દિવાળીના દિવસે આપણે બધા નવા કપડા પહેરીએ છીએ અને એનો જવાબ શું આવશે તો કે દીપાવલી કે દિન લોગ નયે નયે કપડે પહેરતે હે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 તો કે દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હે તો કે દિવાળીના દિવસે કોની પૂજા થાય છે આપણે બધાને ખ્યાલ છે આપણા મમ્મી છે અથવા તો આપણે ઘરમાં છે દિવાળીના દિવસે આપણે લક્ષ્મી માની પૂજા કરીએ છીએ બરાબર એટલે એનો જવાબ શું આવશે તો કે દીપાવલી કે દિન ધનતી દેવી લક્ષ્મીજીની પૂજા હોતી હે તો કે ધનના દેવી જે લક્ષ્મી માં છે એની પૂજા કરીએ છીએ હવે ત્યાર પછી છે ત્યોહાર કે નામ એટલે જે 53 ના નામ છે હિન્દીમાં લખ્યા છે અને સામે રક્ષાબંધન તો રક્ષાબંધન પછી છે નાતાલ નાતાલ તો નાતાલ પછી છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી આવી રીતે તમે લોકો તમારી હાથે બીજા ઘણા બધા ઘણા તહેવાર છે ઈદ છે નવરાત્રિ છે નાતાલ છે મકર સંક્રાંતિ છે તો એ બધા પહેલા તમે હિન્દીમાં લખજો અને સામે ગુજરાતીમાં લખજો તમારી લવ બુકમાં લખજો તમને આવડે એટલા લખજો પહેલા સામે હિન્દીમાં લખજો અને એની સામે ગુજરાતીમાં બરાબર મકર સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ બધા ઘણા બધા તહેવાર છે એના પહેલા નામ હિન્દીમાં લખજો અને પછી એની સામે ગુજરાતીમાં લખજો ત્યાર પછી છે જે આ પાઠમાં આવતા અમુક જે હિન્દી શબ્દ છે એનું પણ ગુજરાતી કરેલું છે દીપાવલી એટલે કે દિવાળી તોરણ તો એનું ગુજરાતી તોરણ થાય પછી ફટાકે ફટાકે એટલે કે ફટાકડા અને દરવાજા એટલે કે દરવાજો અને તહેવાર એટલે કે તહેવાર બરાબર છે આ તમારા બધું એક વખત કાપી બુકમાં લખવાનું છે અને એક વખત હોમવર્કની બુકમાં